હસબન્ડ પોતાના વાઇફથી પોતાનો મોબાઈલ બચાવતો હોય અને વાઇફ જો પોતાના હસબન્ડથી પોતાનો મોબાઈલ બચાવીને રાખે એ ઘરમાં છૂટાછેડા ન થાય તો બીજો શું થવાનું છે. 16 સંસ્કારની આ સંસ્કૃતિ હતી. મને કહેવા દો, એમાં આ સમાજે હવે એક 17મો સંસ્કાર ઉમેરવો પડશે, એનું નામ હશે છૂટાછેડા. લગ્ન જો સંસ્કાર હતા, છૂટાછેડા સંસ્કાર થઈ છે. 90% છૂટાછેડા આવનારા વર્ષોમાં થવાના છે. આવનારા વર્ષોમાં આજે 9% એ રિઝલ્ટ પહોંચ્યું છે, આવનારા વર્ષોમાં 90% થશે. મને કહેવા દો, તમે 4 ફેરા ફેરો છો ને, હવે ગોર મહારાજ લગ્નમાં 5મો ફેરો તમને ફેરવશે અને કહેશે, દરેક ફેરાની પાછળ એક રીઝન હોય છે. 5મો ફેરો જયારે ફેરવશે ત્યારે કહેશે કે અમે બહુ હસબન્ડ વાઈફ સોશિયલ મીડિયાથી દૂર રહી એકબીજાને સમય વધારે આપશે. એનો 5મો ફેરો ફરો. એક છોકરી મરીને પરલોકમાં પહોંચી ગઈ યમરાજને પાસે. યમરાજે કીધું, બેટા ક્યાં જવું છે, સ્વર્ગમાં જવું છે કે નરકમાં? જ્યાં મોકલવી હોય ત્યાં મોકલજો, પેલા કુરિયરથી મારું મોબાઈલ ને ચાર્જર મંગાવી આપો પછી. આ મુંબઈ વાળા આવે ને અહીંયા આવ્યા પછી આમ શોધ્યા કરે. મેં કહ્યું, શું હું અહીંયા બેઠો, તું સ્વિચ બોર્ડ ક્યાં છે? સ્વિચ બોર્ડ આ ધંધા ન તમને પ્રવચન સાંભળવા દે, ન તમને શિબિરમાં આવવા દે, ન તમને મહાત્માની સાથે શાંતિથી બેસવા દે, આખી લાઈફ ડિસ્ટર્બ કરી નાખે. ફરીથી એક વાત કહી દઉં છું, અનનોન નંબર પ્લીઝ રિસીવ લેખ. એક બનેલી ઘટના યાદ કરીને તમારી પાસે મૂકું છું. અમદાવાદ પુષ્પદંત વાસુપૂજ્ય સંઘમાં હતો. સાઈબાગથી એક કપલ પોતાની દીકરીને લઈને મારી પાસે આવ્યું. મને કે મહારાજ, રાજસ્થાન આપકે પ્રવચન સોશિયલ મીડિયા મેં હમને બહુત સુને. ઘણા એમ કહેશે, મહારાજ તમે મીડિયાનો વિરોધ કરો ને, તમે પોતે તો મીડિયામાં આવો છો. યસ, તમારા માટે કેટલું મગજ મારે ચલાવવું પડે છે. તમને ખબર, અંગ્રેજીમાં એક કહેવત છે, ડાયમંડ કટ ટુ ડાયમંડ. ખબર છે, આ ડાયમંડ વાળાને ખબર હશે, ડાયમંડને કાપવા માટે શેની છરી જોઈએ? ડાયમંડની છરી. મેં અમે દાંતની ટ્રીટમેન્ટ કરાવી તો એની પણ જે લેઝરથી કરતો હોય એ મશીનની ઉપર શું હતી, કટર શેનું હતું? ડાયમંડ. ડાયમંડ કટ ટુ ડાયમંડ. હીરાથી હીરો કપાત. મારે તમારી મીડિયાની પાછળની જે પાગલતા છે ને, મીડિયાથી જ કાપવી પડે. તમે બહુ બહુ હજાર જણા મારી શિબિરમાં આવો છો, હજારો જણા સુધી મારું પ્રવચન જયારે પહોંચે છે ને, ત્યારે એ લોકો સાંભળીને એમના જીવનમાં પરિવર્તન લાવે છે. મીડિયાને ઉડાવવા માટે હું મીડિયાનો ઉપયોગ કરું છું, બાકી મારે મીડિયા સાથે કોઈ લેવા દેવા છે જ. મારું પ્રવચન હું નથી જોતો, હું કોઈ દિવસ એની અંદર સલાહ સજેશન આપતો નથી. ભરતભાઈ ધોળકિયા છે અમદાવાદની અંદર, અહીંયાથી ત્યાં પહોંચી જાય, એ પોતે જુએ, એ જ ક્રોપ કરે, એને એજ એને મોબાઈલ પર ચડાવે, વાયરલ કરે, ગ્રુપની અંદર કેટલા મેમ્બર છે, કેટલા સબસ્ક્રાઈબર છે, આઈ ડોન્ટ નો. મારો એક જ આશય છે કે તમે આ પાપથી બચો. આ મા બાપ પોતાની દીકરીને સુરત થી લઈને સાહીબાગ આવ્યા, સાહીબાગ થી મારી પાસે આવ્યા. સાહીબાગમાં છોકરીના મામા રહેતા હતા, છોકરીના મા બાપ સાથે સુરતમાં રહેતી. રાજસ્થાનનું આ પરિવાર જયારે સાહીબાગ આવ્યો પછી એમણે કીધું કે અમારે માબોદી મહારાજ પાસે જવું છે. કેમ? પછી તને શાંતિથી વાત કરીશ, એડ્રેસ આપ, અમને મૂકી જા. અને છોકરીના મામા એના મમ્મી પપ્પા અને છોકરીને મૂકી ગયા સેટેલાઇટ વાસુપૂજ્ય સંઘમાં પુષ્પદંત, જ્યાં કલ્પેશભાઈ વી સારીશ. મને કે મારા સાહેબ, તમારો ટાઈમ લીધા વગર આવ્યા છીએ, પણ તમારે ટાઈમ આપવો પડશે. બોલો. મને કહે, અમે નથી બોલતા, અમારી દીકરી જ બોલશે. બોલો ક્યાં હે? છોકરી રડવા માંડી, પ્લીઝ મેરે ટાઈમ બહુત મહત્વ કા હૈ, પ્લીઝ એ રોના ધોના બંધ કરો, જો હૈ સો બોલના ચાલુ કરો. એક દિન મેરે મોબાઈલ મેં અનનોન નંબર આયા. ઉસ સમય મેરે પાસ ટાઈમ નહીં થા તો મેને રાત કો રિસીવ કિયા, સામને સે મેને કોલ કિયા. હેલો, હુ આર યુ? આઈ એમ સમીર. આઈ ડોન્ટ નો હુ આર યુ. મેં આપકે સાથ દોસ્તી કરના ચાહતા હું.
આટલું સાંભળ્યા પછી જે છોકરી ફોન કટ કરી નાખે તો સમજવાનું કેરેક્ટરમાં મજબૂત છે, આટલું સાંભળ્યા પછી જે શરમાઈ જાય કેરેક્ટરથી લૂઝ છે. પ્લીઝ, તમારા સગા ભાઈ અને કઝિન સુધી બરાબર છે, બાકી કોઈ બોયફ્રેન્ડ નહીં જોઈએ. મારો ધરમનો ભાઈ, મારી ધરમની બેન, ધરમની બેન ક્યારે બાયડી બની જાય ખબર નહીં પડે. છોકરીએ કીધું કે જેવો મેં એને મોબાઈલ કર્યો આમ સમીર, મેં આપસે દોસ્તી કરના ચાહતો, ફ્રેન્ડશીપ. શરમાઈ ગઈ અને સિલસિલો ચાલુ થયો. ક્યારે બહુ મોટી ફેક્ટરી છે મારી, સુરતની બહાર પાંડેસરામાં, સુરતમાં ગોળદોડ રોડ, દે ઠોકમ ઠોક. છોકરી પોતે મધ્યમ પરિવારની, પાલનપુર પાટિયા જેવા વિસ્તારમાં રહેવા વાળી, સમજી ગયા તમે એરિયા પરથી. સપના જોવા માંડી, ઘોડા ઉપર આવશે, રાજકુમાર આવશે, અંદર અંદર શરણાઈઓ વાગવા માંડી. અને હવે કોલ ચાલુ થયા. આજ ક્રમ હોય છે કે બીજો કઈ? પેલા મેસેજીસ, પેલા ફ્રેન્ડશીપ, પછી ક્યારે આઈ લવ યુ માં ટ્રાન્સફર થઈ જાય ખબર ના પડે, પછી મેસેજ માંથી કોલ, અને કોલ માંથી વિડીયો. હું પૂછું છું તમને, તમારા ડિલીટ કાર્ડનો પાસવર્ડ તમે કોઈને શેર કરો? આધાર કાર્ડનો નંબર ક્યારે શેર કરો? તમારો મોબાઈલનો પાસવર્ડ આમ બધાને મોકલો, ખાસ કરીને આ બહેનોને કહું છું કે તમારા મોબાઈલનો પાસવર્ડ શેર નથી કરતા. અને ક્યારેક તમે ફસાઈને તમારો ન્યૂડ ફોટોઝ શેર કરી બેસો. યાદ રાખજો, એના મોબાઈલની અંદર બોમ્બ ભરીને સચવાયેલા રહે છે, અને જે દિવસે તમારી કંપની તૂટશે તે દિવસે બોમ્બ ફાટવાના છે. જિંદગીમાં કોઈને મોઢું નહીં બતાવી શકો. પૂર્ણા અને અંબિકા, એના સિવાય તમારો કોઈ સહારો નહીં હોય. તમારો નહીં, તમારા મા બાપ જિંદગીમાં મોઢું ઊંચું કરીને ચાલી નહીં શકે. છોકરીના વિડીયો કોલ શરૂ થયા. આ વિનાશ એટલો બધો સ્લો હોય છે પણ એટલો મજબૂત હોય છે કે પછી પાછા વળવું બહુ અઘરું પડી જાય છે. એમાં એક દિવસ એવું બન્યું, રક્ષાબંધનનો તહેવાર, મમ્મી અમદાવાદ, પપ્પાને કંઈક મારવાડમાં કામ હતું, પપ્પા મારવાડ, ઘરમાં છોકરી એકલી. જોઈતું તું ડોક્ટરે કીધું, ભાવતું તું વૈદે કીધું, ઘર બંધ. છોકરીએ છોકરાને ફોન કર્યો, કમ ઓન, દો દિન અપને ઘર મેં કોઈ નહીં આને વાલે, આછા. રાહ જોઈને જ બેઠો, આવી ગયો. ચાલી સિસ્ટમ પણ કેટલીક વખત તમને બચાવી લે છે. તમારા ફ્લેટ સિસ્ટમ કરતા 40 સિસ્ટમ હજાર ગણી સારી હતી. 40 સિસ્ટમમાં રહેતી હતી, દરવાજો અંદરથી લોક. બે દિવસ સુધી આ છોકરો અંદરમાં રહ્યા પછી કયા પાપ નહીં કર્યા હોય એને આપણે વિચારવા નથી. છોકરીએ કીધું, મહારાજ દૂસરે દિન બિલ્ડિંગ વાલે કો પતા ચલ ગયા, યે ઘર મેં કોઈ તો હૈ, બહાર સે બંધ હૈ ખુલા નહીં તો અંદર કોઈ તો હૈ. મેં કીધું કઈ રીતે ખબર પડી? સાંભળજો. હેલો સ્વીગી, સેન્ડવીચ મોકલી આપો, કેમ કે રસોઈ બનાવવાનો તો ટાઈમ નથી. મહિનાઓ પછી બે પ્રેમી પહેલી વાર મળ્યા છે. આવી ગયું, દરવાજો લોક થઈ ગયો, અને સ્વીગીની લાવેલી સેન્ડવીચ પણ કવર તો હોય ને ઉપર,
બ્રેડ ઉપર કવર તો હશે ને, એ કવર ફાડી બારીમાંથી પાછળ ફેંક્યા અને સેકન્ડ ફ્લોર ની આંટી નિરૂપા રો હોય, અરે આની મમ્મી ગઈ છે અને પપ્પા ગયા છે, આ પણ નથી, ઘરમાં કોણ છે? સેકન્ડ ફ્લોર ઉપર એને બધાને સમાચાર મોકલ્યો, કુછ ગરબડ નહીં, સારા ભાવથી બધા ભેગા થયા, ફર્સ્ટ ફ્લોર પર આવ્યા, દરવાજો ઠોકા ઠોક ચાલુ કર્યો, હાથમાં ચાવી દીધો, આટલા ભેગા થાય દરવાજો રહી શકે ખરો? છોકરો ડરી ગયો, આ દિલ ધડકવાની છે કે નહીં? મારી સામે આ છોકરી પોતે પોતાના મોઢેથી બોલેલી, બારીમાંથી કૂદકો મારી શકાય એમ હતો નહીં, ગ્રીલ હતી તોડી શકે એવો તો હતો નહીં, ડરી ગયો, બાથરૂમમાં પુરાઈ ગયો, બધાએ દરવાજો તોડી નાખ્યો, બોલ કોની સાથે લફડા કરે, કોણ છે, ક્યાં છે, બોલ, તમારે મારા ઘરમાં આવવાની જરૂર છે, અરે છાની માની બેસ, કોણ છે અંદર, બાથરૂમ ને હચમચા, બોલો, બહાર નીકળીને ભાગવા ગયો, જ્યાં નીચે ઉતર્યો ત્યાં તો બધા રિક્ષાવાળા થી માંડી વોચમેન સુધી બધા એના પર તૂટી પડ્યા, હરામખોર, કિસકો પૂછકે દો દિન સે યહાં, કોને મારી મારીને સીધો કર્યો? પછી એને પૂછ્યું ત્યારે ખબર પડી, કોણ છે? રાજસ્થાનનો છે. કોણ છે? ડ્રાઈવર છે, ટ્રક ડ્રાઈવર, નો ઘોડદોડ, નો પાંડેસરા, નો ફેક્ટરી, ખાલી ટ્રક ડ્રાઈવર છે, અને વિધર્મી હતો. મને શરદ ઠાકરે કીધું હતું, ડોક્ટર શરદ ઠાકરનું નામ સાંભળીશ? દિવ્ય ભાસ્કરમાં એની કોલમ આવે છે. મને કીધું, મારા સાહેબ, તમારી શિબિરમાં તમે જ્યારે પણ આ સબ્જેક્ટ છેડો ત્યારે છોકરીઓને કહેજો, જે અનનોન છોકરો તમને એમ કે મારું નામ મુન્નો છે, મારું નામ રાજુ છે, કે મારું નામ સમીર છે, તો સમજી લેજો એ નામથી હિન્દુ છે, બાકી પોતે વિધર્મી છે. આ ત્રણ માંથી એક નામથી તમને ફસાવવાના પ્રયત્ન કરશે, મહેરબાની કરીને ક્યારે ફસાતા નહીં. આ છોકરીને ચાલીએ બચાવી લીધું, મા બાપને ફોન કરીને બોલાવી લીધા, અને મા બાપે એ છોકરીને સુરત થી અમદાવાદ મોકલી દીધી. થોડા દિવસ પછી મારી પાસે લઈને આવ્યા. મેં કીધું, તું જ તારા મોઢિયા સ્ટોરી જયારે તારા વિનાશની બોલી છે, હવે હું તને પૂછું છું, તારે તારા જીવનમાં વિકાસ કરવો છે કે વિનાશ કરવો છે? છોકરી રડી પડી, પ્રાયશ્ચિત્ત માંગી, આલોચના લીધી, મારે હવે જિંદગીમાં પાપ નથી કરવા, આ મોબાઈલ એક પત્તર રગડી હતી, મારા સાહેબ તમારી સામે મારા બાપને આ મોબાઈલ આપી દઉં છું, આથી મોબાઈલનો ત્યાગ, આવાઓને સલામ કરવાનું મન થાય જેને જિંદગીમાં મોબાઈલ નથી.